જ્યારે એક દીકરીના લાચાર બાપને વેવાઈ સંબંધ તોડી દેવાની ધમકી આપી ત્યારે પિતાનો જવાબ વાંચવા જેવો હતો. બધાના જીવનમાં સારો અને ખરાબ સમય આવતો જ હોય છે. ઘણી વખત ખરાબ સમયમાં કોઈ સાથ આપવા માટે પણ તૈયાર ન હોય. એટલું જ નહીં, ક્યારેક એવો સમય આવે કે તમારો પરિવાર પણ તમારી સાથે ન હોય, પરંતુ આવા સમયે તમારી સાથે ઊભો રહે એ જ તમારો સાચો મિત્ર. સાચું ને? જો કે બધા મિત્રો સરખા નથી હોતા, પરંતુ ઘણા મિત્રો કર્ણ જેવા હોય છે, જેને જેને ખબર છે કે તમારી હાર નક્કી જ છે તો પણ લડવા તૈયાર જ હોય. અર્થાત એક સાચો મિત્ર દરેક પરિસ્થિતિમાં સાથ આપે છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કંઈક આવી જ કહાનીની. એક ગરીબના ઘરે તેના એકના એક સંતાન તરીકે દીકરી હતી. પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી, પરંતુ તેને દીકરીના ઉછેરમાં કંઈ જ કમી રાખી નહીં. ધીરે ધીરે દીકરી ઉંમરલાયક થઈ અને તેની સગાઈ પણ કરી. દિવસો જતા વેવાઈ દીકરીના લગ્ન નક્કી કરવા માટે આવ્યા. દીકરીના પિતાએ વેવાઈની નમ્રતાથી અપીલ કરી કે એકાદ વર્ષ જાળવી જાઓ તો સારું, મારે હજુ દીકરીને અમુક વસ્તુઓ આપવી છે અને હાલમાં સગવડ થાય એમ નથી. વેવાઈએ આ સાંભળીને કહ્યું કે જો તમે કહેતા હોય તો અમે તમારી થોડી ઘણી મદદ કરી. પરંતુ દીકરીના બાપને આ વાત મંજૂર હતી નહીં. તે દીકરીના ઘરનો પૈસો લેવા માંગતો ન હતો, તેથી તેને વેવાઈને ના પાડી. તેને કહ્યું કે હું મારી દીકરીના ઘરનો રૂપિયો કોઈ સંજોગોમાં લઈશ નહીં. પરંતુ વેવાઈ આ વાત માન્યા નહીં અને તેમને કહ્યું કે તમે 3 વર્ષથી આવું કહીને લગ્ન ટાળો છો, પરંતુ આ વર્ષ જો આવું થયું તો અમે સંબંધ તોડી નાખશું. પરંતુ દીકરીનો લાચાર બાપ હવે વધુ લાચાર થયો. તેની પાસે કોઈ પણ પ્રકારની સગવડ ના હોવા છતાં તેને આ જ વર્ષ લગ્ન નક્કી કરી નાખ્યા. બાપ તો આખરે બાપ જ હોય છે. લગ્ન નક્કી કરીને વેવાઈ પક્ષ તો હરકમાં હતો, પરંતુ આ બાજુ દીકરીના બાપની નીંદર હરામ થઈ ગઈ. તેને રાત દિવસ એક જ વિચાર આવે કે કાંઈ જ સગવડ નથી અને થોડા જ સમયમાં લગ્ન આવીને ઊભા રહેશે, આખરે પ્રસંગ કરીશ કેમ. બસ આ જ વિચારમાં તેની રાતની ઊંઘ પર હરામ થઈ ગઈ. વિચારતા વિચારતા તેને વિચાર આવે છે કે તેનો એક મિત્ર સગવટવાળો છે, જો તેની પાસેથી પૈસા માંગે તો ના પાડે તેમ નથી. પરંતુ પાછો એ વાતથી ડરપણ લાગે છે કે જો આ પૈસાની બાબતમાં અમારી દોસ્તી તૂટી જશે, જે હું નથી ઈચ્છતો. આમ તેમ કરીને તેને પોતાના મનને મનાવી લીધું અને તે આખરે રાત્રે 12 વાગે તેના મિત્રના ઘરે ગયો. તેના મિત્રને નવાઈ લાગી કે આ અડધી રાત્રે કેમ આવ્યો હશે. દીકરીનો બાપ થોડો ઢીલો પડી જાય, કેમ કે આખરે તેને પૈસા માંગવામાં શરમ આવે છે. થોડો સમય બેસીને તે રડવા લાગ્યો, પરંતુ એક સાચો મિત્ર તેના મિત્રની પરિસ્થિતિ ખૂબ જ સારી રીતે સમજી જાય છે. તેને પૂછ્યું કે આખરે અડધી રાત્રે અહીં આવવાનું કારણ શું છે, પરંતુ તેને કોઈ જ જવાબ મળ્યો નહીં. પછી તેના મિત્રએ તેને મિત્રના સોગંધ આપ્યા. ત્યારે દીકરીનો પિતા કહે છે કે આજે વેવાઈ આવ્યા હતા. જવાબમાં તેના મિત્રએ કહ્યું કે એ તો સારી વાત કહેવાય. પછી ને દીકરીના બાપે કહ્યું કે લગ્ન લખી નાખ્યા. તેના જવાબમાં તેના મિત્રએ કહ્યું કે આ તો ખૂબ જ સારી વાત કહેવાય, પરંતુ તારે અત્યારે મારું શું કામ પડ્યું, તું અડધી રાત્રે અહીં કેમ આવ્યો, એનો જવાબ મને આપ. તેનો જવાબ આપતા દીકરીનો લાચાર બાપ બોલ્યો કે તને મારા પર વિશ્વાસ હોય તો મને 1 લાખ રૂપિયા આપ, બને એટલા વહેલા તને પાછા આપી દઈશ. ત્યારે તેના મિત્રએ 1 લાખ રૂપિયા રોકડા દીકરીના પિતાના હાથમાં આપી દીધા અને કહ્યું કે તારે સગવડ થાય ત્યારે આપજે, કોઈ ઉતાવળ ન કરતો. તેમજ કહ્યું કે આ વાત અંગત રાખજે અને તું બીજી કંઈ ચિંતા કરતો નહીં, હજુ વધારે પૈસાની જરૂર પડે તો હું બેઠો છું. દીકરીનો બાપ પૈસા લઈને રવાના થાય છે. તે ગયો એટલે તેનો મિત્ર તેના રૂમમાં જઈને રડવા લાગ્યો. ત્યારે તેની પત્નીએ કહ્યું કે પૈસા પાછા આવશે કે નહીં, એની ચિંતામાં રડો છો. આ પ્રશ્નનો જવાબ આપતા મિત્રો બોલ્યો કે મને એની જરાય ચિંતા નથી કે પૈસા પાછા આવશે કે નહીં, પરંતુ મને દુઃખ એ વાતનું છે કે આટલા વર્ષોથી અમે મિત્ર હોવા છતાં હું મારા મિત્રની પરિસ્થિતિ અને તેનો ખરાબ સમય સમજી ના શક્યો. મને દુઃખ એ વાતનું છે કે મારો મિત્ર આજે સામેથી મારી પાસે મદદ માંગવા આવ્યો. સામેથી મારે તેની મદદ કરવી જોઈએ, પરંતુ હું તેની આ પરિસ્થિતિ સમજી ના શક્યો. આ સાંભળતા જ તેની પત્ની પણ રાજીના રેડ થઈ ગઈ. અને જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો
અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટથી જરૂરમાં કહેજો. થેન્ક યુ.